Oh, yeah.
Krishna Priya Mangalam Brajbhumisya Mangalam Pushti Mangalam Pushti Margi Sarvagya Karuna Rasapurita Shrestha Palapradata Cha Tasmai Sri Gurave Namaha بولي شوالله بادي شكي شام سندرشي مني مهاراني جي كي منوغتي غاجي پرا پريوار كيرتن كاربن مرجاني ويشنو انه شيمنا جنو پان کروا پدر الابسو شوالبنا لڑيلا کروا پتر ويشنو وبعدين سالي شو نوتن ورشنا قارم ماش ایک الوکك مرورت ما شیمنا جنو پان کروانو انه بھگوت گنگان گوانو سوواغی افسانو ملتے شا ورشوان کوئی بھاگی سوواغی شیمنا جو دی لوکك ما જીવનો જન્મ થાય પછીનો ભાગ્ય છે એ વિધાતા નક્કી કરે વિધાતા જે પ્રમાણે વિધિના લેખ લખે એ પ્રમાણે તેનો ભાગ્ય નિર્માણ થાય પણ પુષ્ટિ મારમાં ભાગ્ય સૌભાગ્ય શિવને જોઈ પુષ્ટિ જીવના ભાગ્ય વિધાતા શિવના જી છે જીવનો ભાગ્ય પર શિવના જ નિર્માણ કરે
જેમાં પેલા વિધાતાજી ભાગ્ય લખે એમાં જીવનમાં કેટલું સુખ મળશે, કેટલું દુઃખ મળશે, કે કેવા પ્રકારની લૌકિક સંપત્તિ કે સમૃદ્ધિને મળશે એ નિશ્ચિત થાય. જ્યારે શ્રી હેમનાજી જીવનું ભાગ્ય લખે ત્યારે આધિભૌતિક સંપત્તિ તો એને મળે, પણ એ જીવને અલૌકિક સંપત્તિ અને સમૃદ્ધિથી શ્રી હેમનાજી સફળ કરી દે. વૈષ્ણવની સાચી સંપત્તિના હૃદયમાં રહેલો ભગવદ્ ભાવ છે. હરિગુરુ ને વૈષ્ણવ પ્રત્યેનો જ અલૌકિક ભગવદ્ ભાવ એ વૈષ્ણવની સંપત્તિ છે. કોઈ વૈષ્ણવ ઘરે નાના ઝૂંપડામાં રહેતો હોય, ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે, શ્રી વલ્લભના ચરણમાં એને દ્રઢ નિષ્ઠા છે, હરિગુરુ વૈષ્ણવ પ્રત્યે હૃદયમાં ભગવદ્ ભાવ છે, મુખમાં પ્રભુનું નામ છે, વૈષ્ણવનું આતિથ્ય એના ઘરમાં થઈ રહ્યું છે, તેનાથી મોટો ધનવાન જગતમાં બીજો કોઈ નથી. અને કોઈ વ્યક્તિ ભલે કાલિશાન બંગલામાં રહેતો હોય, જેના ઘરમાં પ્રભુની સેવા નથી, જેને શ્રી વલ્લભના ચરણોમાં દ્રઢ નિષ્ઠા નથી, જેના મુખમાં પ્રભુનું નામ નથી, વૈષ્ણવનું આતિથ્ય ઘરમાં નથી, તો એનાથી મોટો કંગાલ જગતમાં બીજો કોઈ નથી. ખાલી રૂપિયા કે પૈસાથી એ જીવ સમૃદ્ધ ન કહેવાય. વૈભવ નથી, વૈ ભવ, વૈ એટલે ખરેખર, ભવ એટલે હોવું. જે ખરેખર સાચા ધનની પ્રાપ્તિ કરી છે એ વૈભવ. વૈષ્ણવનો વૈભવ એટલે તો આપણે ઠાકોરજીને નિધિ કહીએ છીએ, આપણું ધન, આપણી મૂડી પ્રભુ સ્વયં છે. અને લક્ષ્મીના નાથ જે બિરાજતા હોય ત્યાં લક્ષ્મીનાથી દૂર કેવી રીતે રહી શકે? ખાલી લક્ષ્મીને પૂજવા જશો તો લક્ષ્મી નહીં મળે, પણ લક્ષ્મીના નાથને પૂજશો તેના ચરણમાં જ લક્ષ્મીનો વાસ છે, તમને છોડીને ક્યાંય નહીં જાય. માટે એ જીવની બધી જ અલૌકિક સમૃદ્ધિ મળે અને સાથે સૌભાગ્ય. જેમ લૌકિકમાં કોઈ કન્યાનું લગ્ન થાય તો એ સૌભાગ્યવતી કહેવાય, એનો પતિનું સૌભાગ્ય છે. એ ગળામાં મંગળસૂત્ર, કપાળમાં ચાંદલો કરે, માંગ ભરે, આ બધું એનું સૌભાગ્ય ચિહ્ન છે. એમ શ્રી હેમનાજીની કૃપાથી એ જીવની અંદર જયારે ભગવદ્ ભાવ જાગૃત થાય એ જીવના મનમાં બ્રહ્મ સમાન લેવાનો ભાવ પ્રગટ થાય, એ જીવ શ્રી વલ્લભની શરણમાં આવે, શ્રી વલ્લભ ઠાકોરજી સાથે એ જીવનું વરણ કરાવે, એ જીવનો હાથ પકડીને પ્રભુના શ્રેષ્ઠમાં સોંપે, અને જીવને જયારે બ્રહ્મ સંબંધ થાય, પ્રભુ અલૌકિક સ્વરૂપે નું વર્ણન કરે છે, ત્યારે સ્વયં ઠાકોરજી જીવનું સૌભાગ્ય છે. એ સૌભાગ્ય શ્રી હેમનાજીની કૃપાથી મળે છે. એટલા માટે મસ્તક પર તિલક અને ગળામાં તુલસીની માળા એ વૈષ્ણવનું સૌભાગ્ય ચિહ્ન છે. એના વગર વૈષ્ણવ ક્યારે રહેવું ના જોઈએ. તો એ રીતે પુષ્ટિ જીવનું ભાગ્ય ને સૌભાગ્ય શ્રી હેમનાજી નક્કી કરે. આ નવા વર્ષમાં શ્રી હેમનાજીએ કેટલી કૃપા કરી, બાકી આ બધી વસ્તુઓ પુરુષાર્થ કે પ્રયત્નથી પ્રાપ્ત ન થાય, કેવળ કૃપા સાધ્ય છે. આમ ઘણીવાર ઠાકોરજીની કૃપા માટે વૈષ્ણવ સાધન કરતા હોય, સત્સંગ કરશો તો ભગવાનની કૃપા થશે, પાંચ માળા કરશો તો ભગવાનની કૃપા થશે,
યાત્રાઓ કરશો તો પ્રભુની કૃપા થશે. ઘરમાં ઠાકોરજીની સેવા પધરાવીને પુષ્ટાવીને કરશો તો ઠાકોરજીની કૃપા થશે. આમ આટલું કરશો તો ઠાકોરજીની કૃપા થશે. હું તમને પ્રશ્ન પૂછું કે પાંચ માળાઓ કરવાથી પ્રભુની કૃપા થાય તો માળા મોટી કે કૃપા મોટી? સત્સંગ કરવાથી ભગવાનની કૃપા થાય તો સત્સંગની મહત્તા વધી જાય કે કૃપાની મહત્તા વધી જાય? પ્રભુની કૃપા કોઈ સાધનોના આધીન નથી કે આટલું સાધન કરીએ તો પ્રભુની કૃપા થાય. પાંચ માળાઓ કરવાથી કૃપા ન થાય, પણ એની કૃપા થાય તો વર્ષોથી કબાટમાં મૂકેલી માળા જડે હાથમાં આવે ને ફેરવાનું મન થાય. સત્સંગ કરવાથી કૃપા ન થાય, પણ એની કૃપા થાય ત્યારે જીવ સત્સંગમાં આવી શકે. યાત્રા કરવાથી કૃપા ન થાય, એની કૃપા થાય ત્યારે વ્રજમાં જવાનું સૌભાગ્ય જીવને મળે. એમ ઘરમાં ઠાકોરજીની સેવા કરીએ તો કૃપા ન થાય, પણ એની કૃપા થઈ છે ત્યારે તો એ સેવે બનીને આપણા ઘરે પધાર્યા છે. પ્રભુ ઘરે પધાર્યા, એની કૃપા છે. એમ તમારા સૌ ઈષ્ટો પર ઠાકોરજીની કૃપા થઈ છે, એટલા માટે યમુનાજીની નિકુંજમાં તમને પ્રવેશ મળ્યો છે. અહીં સુધી તમે આવી શક્યા છો. યમુનાજીની કૃપા થઈ, બાકી યમુનાજીનું પાન કરવા માટે લાખોની સંખ્યામાં ભાઈબીજના દિવસે લોકો મથુરા જતા હોય. બધા ના જઈ શકે, શ્રી યમુનાજીની કૃપા થઈ ત્યારે અહીં ઘેર બેઠા તમને યમુનાજીનું પાન થઈ રહ્યું છે. આ કૃપા છે. એટલે પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે, અનુગ્રહાવલંબન માર્ગ છે. જીવને કોઈ સાધનની અપેક્ષા નથી કે જીવ પણ કોઈ સાધનોને આધીન નથી. એ જીવ ભગવત કૃપા સાધ્ય છે. ઠાકોરજી કૃપા કરીને એને શરણ માં લીધો છે. એટલા માટે પુષ્ટિ જીવની જીવનમાં સર્વોપરી મહેચ્છા હોય કે મને જે કઈ મળે શ્રી વલ્લભજી ને ઠાકોરજીની કૃપાથી મળે. બીજી બધી વસ્તુઓ તમને ઘણા દેવ કે દેવી આપી શકે, સંપત્તિ જોતી હોય, કુબેરની ઉપાસના કરો એ તમને ધન આપી શકે, વૈભવ જોતો હોય વિષ્ણુની ઉપાસના કરો, મોક્ષ જોઈતો હોય તો શિવની ઉપાસના કરો. ઘણા બધા દેવો તમને ઘણું આપી શકે, પણ અન્ય દેવો પાસેથી જે કઈ તમને મળે તમારો લૌકિક વૈભવ વધારનારું હોય. જ્યારે શ્રી વલ્લભની કૃપાથી જીવને જે કઈ મળશે તમારો અલૌકિક વૈભવ વધારનારું હશે. અન્ય કોઈ દેવ દ્વારા તમને સંપત્તિની પ્રાપ્તિ થાય, લક્ષ્મી તમને મળે તો એ તમારો કેવળ લૌકિક વૈભવ વધારે, અને એનો ઉપયોગ પણ લૌકિકમાં જ થાય, વેપાર વધારે. યુરોપ જઈને ફરી આવ્યા, હોટલોમાં ખાધું પીધું મજાતું, શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, પાછા હારી ગયા, બધું પાછું નુકસાન. લૌકિક વધઘટ થાય જીવન. જ્યારે શ્રી વલ્લભની કૃપાથી મળેલી લક્ષ્મી હશે એટલે તો શ્રી વલ્લભના ચરણમાં લક્ષ્મી છે, ઠાકોરજીના ચરણમાં પણ લક્ષ્મી છે, એ પ્રભુને આધીન છે. એમની કૃપાથી મળેલી સંપત્તિ હશે તો આવા સુઘર મનોરથો થશે, ઠાકોરજીની સેવાનો વૈભવ ઘરમાં વધશે, હરિગુરુ વૈષ્ણવની સેવા એના દ્વારા થશે. અને સારી પત્ની જોઈતી હોય કે સારો પતિ જોઈતી હોય, લૌકિકમાં કોઈની સાધના તમે કરો મળે કદાચ તમને, પણ એ બધા તમને લૌકિક સુખ આપનારી થશે. જ્યારે શ્રી વલ્લભને ઠાકોરજીની કૃપાથી મળેલા સંબંધો પણ તમને અલૌકિક સહાયક બને, ભગવત સેવામાં સહાયક બનશે. કોઈ લૌકિક દેવ દ્વારા તમને ઘર મળે કદાચ, પણ લૌકિક સગવડ કરવાની હશે.
ત્યારે શ્રી વલ્લભને ઠાકોરજીની કૃપાથી જે ઘર મળશે એ તમે ઘરમાં ઠાકોરજીની સેવા કરી શકો એવી વ્યવસ્થા વાળું ઘર તમને મળશે. એટલા માટે પુષ્ટિજીઓ હંમેશા વિચારે કે જે કઈ મળે કેવલ કૃપાથી અમને મળે. એટલા માટે પુષ્ટિજીવ સર્વથા પ્રભુની કૃપાને આધીન છે. વિશેષમાં મારે કેવું છે કે આજે લોકોના મગજમાં એક ભ્રાંતિ થઈ ગઈ છે ઠાકોરજીની સેવા ઘરમાં હશે તો મારે આચાર વિચાર પાડવા પડશે, ઠાકોરજીની સેવા ઘરમાં બિરાજતી હશે તો મારા સૂતક વર્ધી માસિક ધર્મ આ ગ્રહણનો આસવ ચેઠવાડો જૂઠવાડા બધું અમારે પાડવું પડશે. આ બધું પાડવાની ઝંઝટ ક્યાં કરવી? એ કારણે ઘણા લોકો ઠાકોરજીની સેવાથી વિમુખ રહેતા હોય છે. એક પ્રકારનો ભય મનમાં રહેતો હોય કે પ્રભુ ઘરમાં બિરાજતા હશે તો આ બધો આચાર વિચાર પાડવાની ઝંઝટ અમારે કરવી પડશે. એક બહુ મોટી ગેરસમજ છે. ઠાકોરજીની સેવા જુદી બાબત છે અને આચાર વિચાર જુદી બાબત છે. તમે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છો, તમે બ્રહ્મ સંબંધ લીધો છે તો ભગવત સેવા એ તમારો દાસ ધર્મ છે. આપણે સ્વધર્મ માની અને આપણે પ્રભુની સેવા દાસભાવથી કરીએ છીએ. જ્યારે તમે કોઈ પણ સંપ્રદાયના અનુયાયી છો, તમે વૈદિક પરંપરાનું અનુસરણ કરનારા હિન્દુ છો, તો દરેક વ્યક્તિ માટે કહેવામાં આવ્યું આચાર પ્રભુ ધર્મ. આચાર વિચારનું પરિપાલન પ્રત્યેક હિન્દુ માત્રે કરવું જોઈએ. તમારા ઘરમાં સેવા બિરાજતી હોય કે ના પણ બિરાજતી હોય, દરેક વ્યક્તિ આચાર વિચાર જે આપણા ધર્મશાસ્ત્રે બતાવ્યા છે એનું પરિપાલન કરવું જોઈએ. એનું કારણ આપણો સનાતન હિન્દુ વૈદિક ધર્મ છે. પુષ્ટિ માર્ગ પણ કઈ એ સનાતન ધર્મની બહાર નથી. ઘણા લોકો એને જુદો માની લે, પુષ્ટિ માર્ગ એ વૈષ્ણવ છે, અમે સનાતન ધર્મમાં ના માનીએ. પુષ્ટિ માર્ગ કઈ સનાતન ધર્મની બહાર નથી. સનાતન ધર્મ કોઈ જુદો ધર્મ નથી. હિન્દુ ધર્મમાં જેટલા સંપ્રદાયો છે બધા ભેગા થાય ત્યારે સનાતન ધર્મ કહેવાય. સનાતનની વ્યાખ્યા લોકોને આજે ખબર નથી. સનાતન એટલે શાશ્વત, જેનો આદિ નથી, જેનો અંત નથી, જેનો ક્યારેય નાશ ન થાય. એટલા માટે એ વૈદિક ધર્મને સનાતન ધર્મ કહે છે. ગીતાજીમાં ભગવાને શું કહ્યું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે ધર્મની ગ્લાનિ થશે તેનો અવતાર ધારણ કરીશ. ધર્મનો નાશ એવું નથી કહ્યું, કેમ કે એનો નાશ થાય જ નહીં. સનાતન તત્વ છે. ક્યારેક અધર્મ વધે થોડી ઝાંખપ લાગે ત્યારે અધર્મનો નાશ કરવા ભગવાન પ્રગટ થાય છે. ધર્મનો નાશ ક્યારેય ના થાય. એટલા માટે તમે જો 700 વર્ષ મોગલોએ આપણા પર રાજ કર્યું, 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું, હિન્દુ ધર્મને ખલાસ કરવાના બધા પ્રયત્નો લોકોએ કર્યા. સૌથી પહેલા તો એ વિચાર્યું કે ધર્મગ્રંથ હશે અને નવી પેઢી ધર્મગ્રંથોનો અભ્યાસ કરશે તો આ ધર્મ રહેશે ને. આપણે વિદ્યાપીઠોને ખલાસ કરવાનું કામ કર્યું. તક્ષશિલા જેવી બધી વિદ્યાપીઠો હતી એને ખલાસ કરી. ઔરંગઝેબનો નિયમ હતો કે દરરોજ એનું સ્નાન કરવાનું પાણી હિન્દુ ધર્મગ્રંથોને બાળીને એના પર કરે અને એનાથી સ્નાન કરે. છતાંય આપણો હિન્દુ ધર્મ ખલાસ નથી થયો, કેમ કે સનાતન છે. હું તમને એક પ્રશ્ન પૂછું. મોહમ્મદ પૈગંબર પહેલા ઇસ્લામ ધર્મ નહીં હતો, ઈસુ ખ્રિસ્ત પહેલા ક્રિશ્ચિયન ધર્મ નહીં હતો, ગૌતમ બુદ્ધ પહેલા બૌદ્ધ પરંપરા નહીં હતી, મહાવીર સ્વામી પહેલા જૈન ધર્મ નહીં હતો, કાર્લ માર્ક્સ પહેલા વામપંથીઓ નહીં હતા,
ગુરુ નાનક પેલા શીખ નહીં હતા તો હિન્દુ ધર્મની સ્થાપના કોને કરી? આપણે બધા હિન્દુ છીએ ને, તો હિન્દુ ધર્મની સ્થાપના કોણે કરી? કઈ તમને છેડો નહીં મળે. કૃષ્ણ પેલા રામ હતા, એમનાથી પેલા દશરથ હતા, ગૌતમ હતા, અત્રિ હતા. અને એક કલ્પમાં ભગવાનનો અવતાર નથી. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. દરેક કલ્પમાં ભગવાનના બધા અવતાર થયા છે. કઈ કૃષ્ણ ને રામ એક વાર પ્રગટ થયા નથી. દરેક કલ્પમાં ભગવાનના અવતારો થાય છે. તમને ક્યાંય નો છેડો નહીં મળે, કેમ કે આપણો વૈદિક ધર્મ છે. યસ્ય નિસ્વસિતમ વેદ, ભગવાનના મુખમાંથી વેદ પ્રગટ થયા છે. ભગવાનની નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયા. તેના સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લય વગેરે સંપૂર્ણ વૈદિક વિજ્ઞાન ભગવાને બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું છે. અને વેદમાંથી આપણી પરંપરા પ્રગટ થઈ છે, એટલા માટે સનાતન વૈદિક ધર્મ કહેવાય છે. હિન્દુ શબ્દ પણ પાછળથી આવેલો છે. એટલે દરેક સંપ્રદાય છે આ વૈદિક માર્ગનું પરંપરાનું અનુસરણ કરનારા છે. એટલે બધા સંપ્રદાયો ભેગા થાય ત્યારે સનાતન ધર્મ કહેવાય છે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો, પુષ્ટિ માર્ગને સ્થાપિત કર્યો, પણ વિશ્વ આખાના ઉત્કર્ષનો સહજ સુંદર માર્ગ આપણે બતાવ્યો. લાખો વિશ્વ આપણે જગત ગુરુ તરીકે પણ અભિવંદન કરે છે. વૈદિક પરંપરાની રક્ષા શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજી જેવા સમર્થ આચાર્ય કરી છે. આજથી 500 વર્ષ પહેલા શ્રી ગોકુલનાથજી દિલ્હીથી ખુલ્લા ચરણાગ્નિથી પગપાળા પ્રવાસ કરીને કાશ્મીર ઔરંગઝેબને મળ્યા અને આપણા માલા તિલકની રક્ષા કરી છે. જે આચાર્ય પ્રગટ ના થયા હોય તો ધર્મની રક્ષા કેવી રીતે? એટલા માટે તો ધર્મ સંસ્થાપના થયા, ધર્મનું સ્થાપન કરવા અને ધર્મનું રક્ષણ કરવા માટે આ ભગવાને આચાર્ય રૂપે અવતાર લીધો છે. આચાર્ય એ સ્વયં ભગવદ રૂપ માનવામાં આવે છે. ભગવાને પોતે આજ્ઞા કરી છે કે આચાર્ય મારું પોતાનું સ્વરૂપ છે. રામાનુજાચાર્ય શેષાવતાર, શંકરાચાર્યજી રુદ્રાવતાર, નિંબાર્કાચાર્યજી સુદર્શનનો અવતાર, મધ્વાચાર્ય વાયુનો અવતાર અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત ભગવદ વદના અવતાર, પ્રભુના મુખારવિંદ રૂપ ઐશ્વર્ય રગ્નિ સ્વરૂપ છે. એ પરંપરા પ્રભુએ પ્રગટ કરી છે. ભગવાન પોતે આચાર્ય સ્વરૂપે અવતાર લે છે. અને એટલા માટે આપણા આચાર્યો આ સનાતન ધર્મની રક્ષા કરી છે. શ્રી મહાપ્રભુજી આ જ પરંપરામાં આ પુષ્ટિ માર્ગ દ્વારા એક નવી ક્રાંતિ આ જગતને આપી છે. સૌથી પહેલા વૈદિક પરંપરા અનુસાર લોકો યજ્ઞ યાદ કરતા, કેવળ સ્વાહા સ્વાહા કરી અગ્નિના માધ્યમથી એ દેવને આહુતિ આપતા. એક કર્મકાંડનું સુધરેલું સ્વરૂપ એટલે મૂર્તિ પૂજા. યજ્ઞ યાગ ઇત્યાદિ કર્મકાંડમાંથી એનો સુધારો થતા પછી મૂર્તિ પૂજા અસ્તિત્વમાં આવી. એક મૂર્તિમાં ભગવાનનું આવાહન કરી પછીનું પૂજન કર્યા પછીનું વિસર્જન કરી દેવામાં આવે. જો એટલે મર્યાદા માર્ગમાં મૂર્તિ અને પુષ્ટિ માર્ગમાં આપણે ભગવત સ્વરૂપ કહીએ છીએ, મર્યાદા માર્ગમાં પૂજા અને પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની સેવા કહેવાય છે. ત્યાં મંત્ર અને કર્મની પ્રધાનતા છે. મંત્ર દ્વારા આવાહન થાય, પછી મંત્ર દ્વારા એક એક કર્મ સિદ્ધ થાય અને મંત્ર દ્વારા વિસર્જન થાય. પછી વિસર્જન થાય અને પછી આપણે મૂર્તિ શબ્દ કહીએ છીએ. એ દેવનું વિસર્જન થયું પછી એમાં દૈવત ના હોય. તમે જો લગ્ન કે કઈ કર્મકાંડ આપણે કરીએ, સોપારીમાં ગણપતિની સ્થાપના કરે પછી એનું વિસર્જન થાય. ભાદરવા મહિનામાં ગણપતિનું આવાહન કરીને પૂજા કરે પછી વિસર્જન થાય એટલે બધી મૂર્તિઓ જળમાં પધરાવી દેવામાં આવે. વિસર્જન થાય એટલે પેલી સોપારી માત્ર છે, પછી એમાં ગણપતિ ના હોય. ત્યારે પુષ્ટિ માર્ગમાં આચાર્ય
पुष्टिकरण द्वारा ठाकुर जी नु रसात्मक पुष्टि पुरुषोत्तम नु स्वरूप એમાં આવિર્ભૂત કરે છે. પુરુષોત્તમ આવિર્ભાવ કહેવાય છે. એ પ્રભુ આવિર્ભૂત થાય છે પછી એનું વિસર્જન નથી થતું, એ નિત્ય સ્થિત પ્રગટ સ્વરૂપે બિરાજે છે. આપણે ભાવથી, કીર્તનોના માધ્યમથી, ભાવ અને સ્નેહથી પ્રભુને જગાડીએ છીએ. બાલ ભાવથી કે કિશોર ભાવથી પ્રભુની સેવા કરીએ છીએ, એ સ્નેહથી પ્રભુને પોઢાડીએ છીએ. ભાવ અને સ્નેહની પ્રધાનતા છે. આ મૂર્તિ પૂજાનું સુધારેલું સ્વરૂપ સેવા માર્ગ શ્રી મહાપ્રભુજી. શ્રી મહાપ્રભુજી થી પહેલા ઘણા મહાનુભાવો થયા, આચાર્યો થયા. ઘણાએ કહ્યું કે ચાલો અમે તમને ભગવાન સુધી લઈ જઈએ, અમે તમને ભગવાન સુધી પહોંચાડીએ. એકમાત્ર શ્રી મહાપ્રભુ જેવા આચાર્ય થયા. આપણે આજે કહીએ ના, મારે તમને કોઈને ભગવાન સુધી નથી લઈ જવા, મારે તમને ત્યાં સુધી જવાનો પરિશ્રમ નથી આપવો. પણ ઠાકોરજીને જ એક એક વૈષ્ણવના ઘરમાં પધરાવી અને એક એક વૈષ્ણવનું ઘરું નંદાલય બનાવીશ. એક એક વૈષ્ણવને પ્રભુને એક એક વૈષ્ણવના ખોળામાં ખેંચતો કરીશ. એ પ્રભુને અનુભૂત કરવાનો માર્ગ શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો છે. અન્ય આચાર્યો કેવળ ભગવાનને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો કે બસ પ્રભુ તમને મળ્યા પણ મળી ગયું. શાસ્ત્ર પણ કહે છે કે ભગવાનના દર્શન જેને થાય એને ફરીથી જન્મ ના લેવો પડે. પણ માનો તમે ભગવાનના દર્શન થયા, પ્રભુ તમને મળ્યા પછી શું? તે પ્રભુ તમને મળ્યા પછી પૂર્ણ રૂપે પ્રભુની અનુભૂતિ તમે કઈ રીતે કરી શકો? એ પ્રભુના સ્વરૂપાનંદને તમે કઈ રીતે માણી શકો? એ અલૌકિક માર્ગ શ્રી મહાપ્રભુજે આપણને બતાવ્યો છે. એટલા માટે પુષ્ટિ માર્ગ એ કોઈ જુદી પરંપરા નથી, આ સનાતન ધર્મની એક અલૌકિક ક્રાંતિનું સ્વરૂપ એ પુષ્ટિ માર્ગ છે. તમારે કહેવાનું એ છે તાત્પર્ય કે તમે વૈષ્ણવ છો કે તમે ચાહે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છો કે મર્યાદા માર્ગે વૈષ્ણવ કે કોઈ પણ વૈદિક પરંપરાને તમે માનો છો, તો હિન્દુ માત્ર આચાર વિચારનું પાલન કરવું જોઈએ. જ્યાં જ આપણી અંદર રહ્યા નથી, અઠવાડો જૂઠવાડો કે જેને આપણે માસિક ધર્મનું પાલન કે સૂતક કે વર્ધી કે ગ્રહણ આવી રહ્યું છે એનો આશોજ પાડવો, એ સમજણ આજે લોકોમાં બિલકુલ નથી રહી. એનું કારણ ધર્મ ગ્રંથોના વાંચનનો મોટો અભાવ છે. આજે આપણે બ્યુટી પાર્લરમાં જવાનો ટાઈમ મળે છે, ક્લબમાં જવાનો ટાઈમ મળે છે, સિનેમામાં જવાનો ટાઈમ મળે છે, પિકનિક પર જવાનો ટાઈમ મળે છે, લૌકિક વ્યવહારો સાચવવાનો સમય મળે છે, પણ આપણા ધર્મ ગ્રંથોનું વાંચન કરવાનો સમય આપણી પાસે આજે નથી. અને એટલા માટે જે ધાર્મિક સમજણ એ ધર્મનું ઊંડાણ આપણી અંદર હોવું જોઈએ એ આજે બિલકુલ રહ્યું નથી. એટલા માટે ધર્મ પણ આજે કેવળ ક્રિયાત્મક થઈ ગયો છે. સગવડિયો ધર્મ જેને કહેવાય, જ્યાં સગવડતા મળે, જ્યાં સુવિધા મળે, ધર્મ સારો થાય. જ્યાં વ્યવસ્થાઓ મળે એ ધર્મ સારો થાય. યાત્રા કરવા જવાનું હોય તો સૌથી પહેલા આપણે યાત્રાની પત્રિકામાં એ જોઈએ ને કે ક્યાં સગવડતા ક્યાં વધારે છે, એને આપણે પસંદ કરીએ. પછી પ્રભુની પ્રાપ્તિ માટે તપ કરવાનું પણ ધૈર્ય આપણી અંદર રહ્યું નથી. બસ ખાલી સાધનોને સગવડતામાં આપણે લોકો અટવાઈ ગયા અને એટલા માટે પ્રભુની અનુભૂતિથી આપણે દૂર રહે છે. ધાર્મિકતા દેખાઈ રહી છે લોકોમાં, પણ ધર્મની સમજણનો અભાવ છે આજે. અને એ જ વસ્તુ તમે જો કે આપણા ધર્મ ગ્રંથો જે ઘરમાંથી આજે પશ્ચિમમાં ચાલ્યા ગયા છે, વિદેશના લોકો લાખો કરોડો ડોલરની કિંમત ચૂકવીને આપણા ધર્મ ગ્રંથોની મૂળ પ્રતો અહીંથી લઈ જાય છે અને એમાંથી આજે નવા નવા સંશોધનો વિદેશના લોકો કરી રહ્યા છે.
અને આપણા ધર્મનું ઊંડાણ સમજ્યા પછી આજે ધોળી પ્રજા ત્યાંની એ આપણી વૈદિક પરંપરાને સ્વીકારી દે છે. તેની યુરોપિયન પ્રજા જે પુરુષો ધોતી પહેરી રહ્યા છે, શિખા રાખી રહ્યા છે, તિલક કરી રહ્યા છે, ત્યાંની બહેનો સાડી પહેરી રહી છે. હરે રામ હરે કૃષ્ણના કે કોઈ પણ માધ્યમથી આજે લોકો હિન્દુત્વનું ગૌરવ લઈ રહ્યા છે અને જીવી રહ્યા છે. અને આપણે હિન્દુ હોવા છતાં પણ આપણા હિન્દુત્વના ગૌરવથી આપણે લોકો બહુ જ વંચિત છીએ, કેમ કે ધર્મ ગ્રંથોનો અભાવ, એના વાંચનનો અભાવ. હમણાં ગ્રહણ આવી રહ્યું છે, સમજદાર જે ભણેલા ગણેલા લોકો છે યુરોપના વિદેશના લોકો, એ લોકો ગ્રહણના સમયે પાણી પણ નહીં પીએ કે કોઈ પ્રકારનું ખાનપાન નહીં કરે. જ્યારે આપણે ત્યાં ચાલુ ગ્રહણમાં લોકો હોટલમાં બેઠા હોય છે કે રેકડીઓમાં ખાતા હોય છે, લોકોમાં સમજણ નથી કે સૂર્ય ચંદ્ર સાથે પૃથ્વીની જ્યારે યુતિ કે પ્રતિયુતિ થાય ત્યારે બે ગ્રહો સૌથી નજીકના અંતરમાં હોય ત્યારે અંતરિક્ષમાંથી અનેક પ્રકારના વાયરસ વિષાણુઓ એ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરે છે. ત્યારે ગ્રહણના સમયમાં ખાનપાન કરવાથી કે જાત્યા કરવાથી અનેક પ્રકારના વિષાણુઓ માણસમાં આવી શકે. મારી વાત ના માનતા હોય કદાચ તો તમે ગૂગલમાં જઈને સર્ચ કરો કે ગ્રહણ શા માટે ના જોવું જોઈએ. નરી આંખે ગ્રહણ જોવાથી સીધી અસર આંખના રેટિના પર પડે છે, એક પ્રકારનો અંધાપો માણસની અંદર આવે છે. એટલે વૈજ્ઞાનિકો એ ગ્રહણ પણ પેલા વેલ્ડિંગ સમય જે કાળા રંગનો ડાર્ક બ્લેક રંગનો કાચ વપરાય એનાથી એ લોકો ગ્રહણનું નિરીક્ષણ કરતા હોય છે. ત્યાંના લોકો આજે સમજણપૂર્વક આપણો આચાર પાડી રહ્યા છે. માસિક ગ્રહણ થયા હતા, કોરોનાના ભયના કારણે બધા પાડવા લાગ્યા. ઠાકોરજીની સેવામાં મોઢા પર વસ્ત્ર બાંધવું જોઈએ, લૌકિક વાતો ના થાય, થૂંકનો છાંટો ના ઉડે, તો પેલા કોરોનાના વિષાણુ વાયરસ ના લાગે એટલે કમ્પલસરી મોઢા પર માસ્ક બાંધવું પડ્યું કે નહીં. આમ ગમે ત્યાં હાથ લાગે એઠા થાય તો આપણે ધોવા જઈએ તો કઈ વેવલા થઈ ગયા, ઘડી ઘડી હાથ ધોવે છે, તો કોરોનાના ભયને કારણે ઘડી ઘડી હાથ સેનિટાઈઝ કરવા પડ્યા કે નહીં. જેને આપણે અપ્રશ કહીએ છીએ કે આ પવિત્ર વસ્તુ કે વ્યક્તિને ના અડકવું, તો આપણે લોકો એને ના માન્યો તો સોશિયલ ડિસ્ટન્સિંગ ના નામે અપ્રશ પાડવી પડી કે નહીં. શ્રી મહાપ્રભુએ આજ્ઞા કરી કે વૈષ્ણવ સમર્પિત જીવન જીવવું, આચાર વિચારથી પવિત્રતાથી ઘરમાં રસોઈ કરી ઠાકોરજીને ધરીને સમર્પિત રહેવું, અસમર્પિત ગમે તેવું જ્યાં ત્યાં ખાનપાન કરવું નહીં, તો કોરોનાના ભયને કારણે ઘેર ઘેર દરરોજ રસોડું થયું કે નહીં, હોટલો બંધ થઈ કે નહીં, રેકડીમાં ખાવાનું છોડ્યું કે નહીં, કેમ કે ભય છે. ઘણી વાર ભયના કારણે પણ ધર્મ સાથે પ્રેમ થઈ જતો હોય છે, ભય બિન વતન પ્રીતિ. યથાયોગ્ય પાલન કરતા હોઈએ, વિચારો કે પહેલાથી જો આપણે કરતા હશો તો કોઈના ઘરમાં કોરોના આવે ખરો? જે લોકો કરતા હતા એ કોઈના ઘરમાં નથી આવ્યો. અને યતો ધર્મ તતો જય, જેના ઘરમાં ધર્મનું આચરણ થાય એના ઘરનું વાતાવરણ પવિત્ર હોય એના ઘરમાં હંમેશા પ્રભુનો વાસ હોય અને લક્ષ્મીનો વાસ હોય. જેના ઘરમાં આચાર વિચાર ના પડાતો એના, જેના ઘરમાં ધર્મનો હોય ત્યાં ભગવાન પણ ક્યારેય ના બિરાજે. અને એટલા માટે જ આજે અનેક પ્રકારે લોકો દુઃખી છે. ભગવાને સ્વયં આજ્ઞા કરી, ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિત. તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. આ પ્રકારે દરેક પ્રકારે સુખ શાંતિ ઘરમાં હોય, અને તમે ધર્મને હણશો તો ધર્મ તમને હણી નાખશે.
અને લોકો ડિપ્રેશનમાં જીવી રહ્યા છે, અનેક પ્રકારની માનસિક ચિંતાઓ કે માનસિક તણાવ છે, ઘરમાં કજિયા કંકાસ થઈ રહ્યા છે, કોઈ આર્થિક રીતે દુઃખી થઈ રહ્યું છે, કોઈ સામાજિક રીતે દુઃખી છે, કોઈ શારીરિક રોગથી પીડાઈ રહ્યું છે. આ સામાજિક કલા અનેક પ્રકારના દુઃખથી લોકો જીવી રહ્યા છે, કેમ કે ધર્મ નથી. ધર્મ ન હોય ત્યાં પ્રભુ ના હોય એ કોઈ પ્રકારનો સુખ નથી. એટલા માટે મારે એટલું જ કહેવું છે કે કેવળ થોડી બહુ ક્રિયાઓ કરી લેવાથી ધાર્મિક ના થઈ જવાય. એ ધર્મની સાચી સમજણ આપણી અંદર આવે અને એ ધર્મનું ઊંડાણ આવે અને ધર્મ જ્યારે આપણા જીવનમાં ઉતરે એના આચરણથી આપણે ધાર્મિક કહેવાશું. અને એ ધર્મનું જો યોગ્ય રીતે આપણે પાલન કરતા હશું તો દરેક પ્રકારે સુખ સમૃદ્ધિ શાંતિ આ બધું જ આપણા જીવનમાં હશે. પ્રભુમાં આપણું મન લાગશે અને પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ આપણો સરળ થઈ જશે. વધારે સમય ના લેતા ખૂબ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. મનોરથી પરિવારે ખૂબ સુંદર મનોરથનું ઉત્સાહથી આયોજન કર્યું છે. એમાં કંઈક નવા વર્ષમાં સારા સંકલ્પો આપણે કરીએ. આ ખાલી મનોરથમાં ભેગા થયા, કીર્તનકારો કીર્તન કરે, આપણે વાતો કરીએ, મહાપ્રસાદ લેવાનો સમય થાય પછી તો આમ ગૌશાળાનો દરવાજો ખોલ્યો ને આમ ગાયોના ધણ છૂટે એમ દોડે બધા. પછી કઈ ઠાકોરજીની કે કઈ યમુનાજીનું પાન કે કઈ ચિંતા ન હોય બીજી. આપણને ખાઈ પી ભેગા થયા, વાતો કરીને મનોરથ કે ઉત્સવ પૂરો થઈ ગયો. એમાંથી કઈક પ્રેરણા લેવી જોઈએ, એમાં કઈક સારા સંકલ્પ મનમાં કરવા જોઈએ. હું એક હિન્દુ છું, વૈદિક પરંપરાનું યોગ્ય અનુસરણ કરીશ. શ્રી વલ્લભે કૃપા કરી મારો હાથ પ્રભુના શ્રેયસમાં સોંપ્યો, મને બ્રહ્મ સમાન થયું. હું એક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છું, વલ્લભનો વૈષ્ણવ છું, એક કુમારીને ગૌરવનો અનુભવ કરો. હું ઘરમાં નિત્ય સેવા કરીશ, નિત્ય ઘરમાં સત્સંગ કરીશ, ગળામાં બે તુલસીની માળા હું નિત્ય ધારણ કરીશ, હું આજે નિત્ય મારા કપાળ પર તિલક કરીશ. મુસલમાનોને તમે જો તો માથા પર ટોપી પહેરે, દાઢી રાખે, ટૂંકો પાયજામો પહેરે, એ ધાર્મિક પોશાક પહેરવામાં જરાય શરમ કે સંકોચનો અનુભવ નથી કરતા. ક્રિશ્ચનોના ગળામાં ક્રોસ હોય, યહૂદીઓ એમની ટોપી માથા પર પહેરે. જ્યારે આપણે એક હિન્દુ છીએ, વૈષ્ણવની વાત જોવા દે કે હિન્દુ છીએ ની શું ઓળખાણ આપણી પાસે છે. આપણો પોશાક પણ આજે પશ્ચિમનો થઈ ગયો, શિખા ચાલી ગઈ, કપાળમાંથી તિલક ચાલ્યું ગયું, તુલસીની માળા પહેરવામાં સંકોચ કરીએ છીએ. એક હિન્દુ તરીકેની આપણી શું ઓળખાણ છે આજે? વૈષ્ણવની વાત જવા દો, એક હિન્દુ તરીકે ઓળખાણ નથી રહી આપણે. પછી આપણે અને આપણા પછી આપણી પ્રજા શું કરશે? કુવામાં હશે, પવેડામાં આવશે. વૈષ્ણવ તરીકે, હિન્દુ તરીકે મારા સંસ્કારોનું હું યોગ્ય રીતે પાલન કરીશ, નિત્ય ઘરમાં સત્સંગ કરીશ. આવા થોડાક સારા સંકલ્પો સાથે આપણે નવા વર્ષનો પ્રારંભ થાય, નવા મનોરથોમાં કંઈક સારી પ્રેરણા મળે આપણને તો યથાર્થ છે. તો આપ સૌના પર ઠાકોરજી ખૂબ ખૂબ કૃપા કરે. આપ ધર્મ પરાયણ બનો, સત્સંગ પરાયણ બનો, શ્રી વલ્લભના કૃપા પાત્ર બનો, હરિગુરુ વૈષ્ણવ પ્રત્યેનો ભગવત ભાવ હૃદયમાં જાગૃત થાય અને આપ સૌની રતિમતિ કૃતિગતિ પ્રભુના ચરણારવિંદમાં રહે. બસ એટલું કહી અને મારી વાણી ઠાકોરજીના ચરણમાં સમર્પિત કરું. બોલ યેશુ વલ્લભાધીશ કી જય.